ડીસીપી ઝોન 2 અભય સોનીના અધ્યક્ષસ્થાને વડોદરા શહેર પોલીસ દ્વારા સયાજી વિહાર ક્લબ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આવનારા દિવસોમાં રથયાત્રા તેમજ બકરીદના લઈને સયાજી વિહાર ક્લબ ખાતે ડીસીપી ઝોન 2 અભય સોનીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 2 અભય સોની તથા એસીપી સી ડિવિઝન તેમજ રાવપુરા નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. રાવપુરા તેમજ નવાપુરાના બંને સમુદાયના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આવનાર તહેવારો પહેલા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર વડોદરા પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી. ત્યારે આવનારા દિવસોમાં રથયાત્રા તેમજ બકરીદ જેવા તહેવારો હોવાના કારણે શહેરમાં શાંતિ બની રહે તે હેતુસર તથા કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તથા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ પ્રકારથી વાતાવરણ ઢોળાય નહીં તેવી જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ પ્રકારની સંવેદનશીલ ભડકાઉ પોસ્ટ અથવા વિડીયો જાણવા મળે તો તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરવા પ્રજાને વડોદરા શહેર પોલીસે અનુરોધ કર્યો છે. આ સાથે જ ડીસીપી દ્વારા આ શાંતિ સમિતિ બેઠક માટે ખાસ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં બેઉ સમુદાયના લોકો દ્વારા એકબીજાનું મોડું મીઠું કરવામાં આવ્યું હતું. રહેને વાળે ખાન સાહેબ, પોલીસ ગ્રાન્ટ ઓર ઇધર મુસ્લિમ ભાઈ ઓર હિન્દુ ભાઈ ભાઈ, આપકો યાદ દિલાતા હું કે 2002 મેં જબ દંગા હુઆ થા તબ હર જગહ પે લોગ ઘબરાતે થે રથ નિકાલને કે લિયે, તબ હમને મહારાજ બોલા થા કે હમ રાવપુરા ખડે રહે થે, હમ ઓર મુસ્લિમ ભાઈ સાથ મેં ખડે રહે કે રથ કા સ્વાગત કિયા, તો કોઈ ઇતના કરતા ભી નહીં થા, તો હમને વો સ્વાગત કિયા થા. ઇધર સબ ભેગે તબ ઉનકો મેરી વિનંતી હૈ કે નય મંદિર પે ભી એસા એક મંચ બના હૈ કે ઉધર હિન્દુ મુસ્લિમ સાથ મેં ખડે રહે, ઓર પોલીસ બોલે તુમ તુમ્હારે હમકો કોઈ જરૂરત નહીં કે હમ આના યહાં સે રથ યાત્રા ઇન્દા સે નિકાલ કે દેતે. ઓર સાહેબ 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 બોલે થે કે ઇન્દી સાહેબ આપકો જો ઇન્દી ને ઓર્ડર કરના હૈ કે યે કામ કરના હૈ, આપ ઇન્દી નહીં કરના હૈ, ઓર્ડર કરો કામ કરને કે લિયે. ઓર સબકો મેરી વિનંતી હૈ કે અગર રાવપુરા મેં સ્વાગત કરે તો મુસ્લિમ ઓર હમ તો વહાં આને કે લિયે આપકો સબકો વિનંતી. જય હિન્દ જય ભારત. આજ સયાજી વિહાર ક્લબ જો માર્કેટ ચોકી કે પાસ હૈ વહાં પે જો 42nd જગન્નાથ રથ યાત્રા વડોદરામાં નિકલને વાલી હૈ ઉસકો લેકે આજ રાવપુરા ઓર નવાપુરા વિસ્તાર કે જો અગ્રણી હૈ ઉનકો સાથ મેં રખકર શાંતિ સમિતિ કા આયોજન યહાં પે કિયા ગયા. ઇસ સમિતિ મેં જો ડિસ્કસ હુઆ હૈ વહાં પે સોશિયલ મીડિયા સે રિલેટેડ ઇનકો અલર્ટ કરાયા ગયા હૈ કે સોશિયલ મીડિયા પર કોઈ ભી ફોરવર્ડ આયે ઉસ પર ભરોસા નહીં કરના હૈ, ફેસ વેલ્યુ ઉસકો ઝીરો સમજ કે પુલિસ કો 100 નંબર પર હાથ હાથ ઇન્ફોર્મ કરના હૈ. ઓર કિસી ભી તરીકે કી અગર ઘટના સામને ઘટતી હૈ તો પુલિસ કો સબસે પહેલે ઇન્ફોર્મ કરના હૈ. શાંતિ સે રથ યાત્રા ઓર આગે આને વાલી ઈદ કા જો સેલિબ્રેશન હો ઇસકે લિયે હમને સભી સે રિક્વેસ્ટ કિયા હૈ. ઓર કોઈ ભી અગર ઇસ ત્યોહાર મેં બદમાશી કરતા હૈ તો ઉસકે વિરુદ્ધ સ્ટ્રોંગ એક્શન લિયા જાયેગા, યે ભી હમને ઇન્ફોર્મ કિયા હૈ. और हमें नागरिकों से बहुत अच्छा सहयोग मिला है, इन्होंने हमें शांतिपूर्वक सारे त्यौहार की सेलिब्रेशन की हमें गारंटी दी है और हमने इसका बहुत ही अप्रिशिएट भी किया है. तो इस बार हमने एक नया एक्सपेरिमेंट किया है कि जो हमारे हिंदू भाई है मुस्लिम भाई है उनको आपस में मिठाई का एक्सचेंज हमने करवाया है, उनको एक दूसरे ने आपस में मिठाई खिलाई है, हमने भी उनको मिठाई खिलाई, उन्होंने भी हमने मिठाई खिलाई, तो आपस में जो मिठास भरा माहौल है किसी को भी कड़वास एक दूसरे की झेलनी नहीं पड़े और सभी मीठे अच्छे से बातें करें, अच्छे से रहे और आपस में अच्छे संबंध हो, ये ध्यान में रखकर एक नया एक्सपेरिमेंट हमने किया है और ये बहुत ही सफल रहा है. सर बारह दिवस में तमाम हिंदू ना त्यौहार मुस्लिम ना त्यौहार अभी रहे सोशल मीडिया पर तैयारी तो वॉच रखा होगा, तो इसके लिए हमारी साइबर जो क्राइम पुलिस स्टेशन है वहाँ पर सोशल मीडिया सेल एक्टिव किया है, जो भी ग्रुप और जो हमने 600 से ज़्यादा लोगों की यादें तैयार की है जो कौमी मानसिकता धराते हैं उनका सोशल मीडिया अकाउंट हम लगातार मॉनिटर कर रहे हैं, उससे वॉच रख रहे हैं और जो पहले के गुनाह में पकड़े गए आरोपी है या इस तरीके की कोई न्यूसेंस एलिमेंट है उनका भी सोशल मीडिया अकाउंट हम कंटिन्यूसली वॉच कर रहे हैं कि किसी भी तरीके की पोस्ट को फॉरवर्ड करें या कोई भी ऐसा वांधाजनक कमेंट करे तो हाथों हाथ उस पर हम एक्शन लेंगे, जानबाज़ को दाखिल की जाएगी और उस पर कार्रवाई की जाएगी.